ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ગણિતમાં આપણે જે ચેપ્ટર 2 છે એમાં આગળ વધવાના છે, બરાબર. એક્સરસાઇઝ આપણે જોવાના છે 2.4. અત્યાર સુધી આપણે 2.3 સુધીના ભણ્યા. 2.2 ના કોટ પ્રશ્નો પણ આપણે જોયા, બરાબર છે. તમારે પ્રેક્ટિસની જરૂર છે તો પ્રેક્ટિસ જરૂરથી કરજો. કોટ પ્રશ્નો તમે કોટ પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો એટલે આમાં આગળ વધારે જાતે કરતા થશો. આપણે તો જોઈ લઈએ 2.4 ક્વેશ્ચન નંબર 1-5 આ વિડીયોમાં આપણે જોવાના છે. તો જોઈએ દાખલા નંબર 1. અમીના એક સંખ્યા ધારે છે, બરાબર. તેને શું કર્યું? એક સંખ્યા ધારે. તો ચાલો આપણે અહીંયા એક સંખ્યાને ધારી લઈએ. ધારો કે એક સંખ્યા x છે, બરાબર. એક સંખ્યા ધારે. હવે જો તે આ સંખ્યામાંથી 5 રૂપિયા બાદ કરે, ધરેલ સંખ્યામાંથી 5 દૂત્યાંશ બાદ કરતા, એટલે ધરેલ સંખ્યા એક્સ એમાંથી 5 દૂત્યાંશ બાદ કરતા અને મળેલ પરિણામ, એટલે કે તમને આ પરિણામ મળ્યું, એને 8 વડે ગુણાકાર કરતા, મળેલ પરિણામને 8 વડે ગુણતા. તો કે મળેલ પરિણામ 8, તેને બરાબરની આ બદલી લઈ દો. તો કે x વત્તા છે એટલે ઓછા, અને આ જે 5 દૂત્યાંશ છે ઓછા છે એને મેં આ બાજુ લઈ લીધું છે, એટલે 5/2. હવે જુઓ અહીંયા છેદ કશો નથી, એટલે 1 લસા તમારો આવશે 8. અને 8 વડે ગુણો, 8x-1 વડે 3x = 9 પરિણામ જે છે તે ધારેલ સંખ્યાના 3 ગણા છે, એટલે આ સમીકરણ બનાવવામાં તમે ભૂલ કરો. બસ બીજું અહીંયા કશું નથી, છેલ્લે લખવાનું કે અહીંના ધારેલ સંખ્યા 4 છે, બરાબર છે. તો આ તો આપણે દાખલા નંબર 1. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. જો બે ઘન સંખ્યાઓમાં પહેલી સંખ્યા કે બીજી સંખ્યા કરતા શું છે 5 ગણી છે. માહિતી કોના વિશે આપેલી છે તમને? પહેલી સંખ્યા વિશે માહિતી આપેલી છે. શું કીધું?
એક્સપોનેન્ટ ધરવાનો અન્ય કોઈ તમને આપેલ નથી, તમને શું કે મૂળ સંખ્યાઓ શોધો એટલે કોઈ માહિતી આપેલી નથી કે એક્સપોનેન્ટ ધરવાનો. તો અહીંયાથી તમને હિન્ટ મળશે કે એક્સપોનેન્ટ ધરવાનો. જો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા પાંચ ગણા, એટલે ડિટેલ કરવા માટે આપેલી છે પહેલી સંખ્યા માટે. તો ધરવાનું કોને, ધારો કે બીજી સંખ્યા બરાબર એક્સ, બીજી સંખ્યા પરથી આપણને પહેલી સંખ્યાની માહિતી મળે છે. શું કીધું છે, પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા પાંચ ગણી, એટલે બીજી કરતા પાંચ ગણી, બીજી કેટલી એક્સ, એના કરતા પાંચ ગણી એટલે ફાઈવ એક્સ, બરાબર છે. અહીંયા એક સેન્ટેન્સ આપણું પૂરું થયું. નેક્સ્ટ, દરેક સંખ્યામાં એકવીસ ઉમેરતા. શું કીધું છે, દરેક સંખ્યા એટલે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, પહેલી સંખ્યામાં એકવીસ ઉમેરતા કેટલા થશે, ફાઈવ એક્સ વત્તા એકવીસ, અને બીજી સંખ્યામાં એકવીસ ઉમેરતા એક્સ વત્તા એકવીસ, બરાબર છે. આપણે આટલું સુધીને પત્યું, નવી મળે એટલે કે આ જે સંખ્યા છે તે તમને નવી મળે છે બંને સંખ્યાઓમાંથી. હવે ફક્ત આ બે સંખ્યાઓની વાત કરવામાં આવી છે. શું કીધું છે, બંને સંખ્યાઓમાં પહેલી સંખ્યા એ બીજી કરતા બમણી થાય. ફરી આ સેન્ટેન્સ રિપીટ કરેલું છે પણ અહીંયા પાંચ ગણી હતું, અહીંયા તમારી બમણી છે. તો પહેલી સંખ્યા માટે મૂળ સંખ્યા 35
તમને દાખલા દાખલાની રકમમાં તમને હિંટ આપેલી હશે કે કોને એક્સ કરવાનું. અહીંયા બીજી સંખ્યા કરતા છે એટલે પહેલી સંખ્યા આપણે 5 x લીધી, બીજી સંખ્યા x લીધી. માહિતી આપણને પહેલી સંખ્યા માટે આપેલી છે એટલે કોઈ પણ બીજી સંખ્યાને આપણે એક્સ કરવાનું. પછી અમે 21 ઉમેરીએ તો મને બે નવી સંખ્યા મળી. ફરી વાર શું કે પહેલી સંખ્યા બીજી કરતા બમણી થાય તો એને ગુણ્યા આપણે 2 કર્યા એટલે દાખલો સોલ્વ કરો x ની કિંમત શોધી અને મૂળ સંખ્યામાં x ની કિંમત મૂકીને આપણે આપણે પહેલી ને બીજી સંખ્યા શોધી. તો આ છે અમારો દાખલો નંબર 2. સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ દાખલા નંબર 3. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બરાબર છે, પહેલા હું તમને એમ જ સમજાવી દઉં છું પછી દાખલો ભણીશ. જો શું કીધું, બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે તો એવી કઈ સંખ્યા હોય છે કે જેનો અંકોનો સરવાળો 9 થાય? ધારો કે તમે 45 લો, બરાબર, તો તમે 4 વખત 5 કરશો તો 9 થાય. બરાબર છે, જો અંકોની અદલા બદલી કરતા એટલે કે તમે આ અંકની અદલા બદલી કરો એટલે કે 54 દસકના સ્થાને એકમ, એકમના સ્થાને દસક કરતા મળે નવી સંખ્યા એટલે તમને આ સંખ્યા મળી મૂળ સંખ્યા આ 45 કરતા 27 વધારે છે. બરાબર છે, એવું કીધું છે તો મૂળ સંખ્યા શોધો. તો હવે આપણે દાખલાની ગણતરી કરીએ, કેવી રીતે ગણતરી કરવાની, કેવી રીતે મૂળ સંખ્યા શોધવાની છે તે હવે આપણે જોઈએ. તમને ઉદાહરણ આપ્યું 45 નું, એ તો મેં ખાલી તમને શીખવાડવા માટે
પણ મૂળ સંખ્યા તો ક્યાં આપણને અહીંયા આપેલી છે, આપેલી નથી આવી એટલે મૂળ સંખ્યા અહીંયા શોધી. હવે આપણે વાંચો શું કહ્યું, જો અંકોની અદલા બદલી કરીએ તો મળે નવી સંખ્યા. હવે નવી સંખ્યા પણ મેળવવી પડશે, પણ કેવી રીતે? અંકોની અદલા બદલી, એકમના સ્થાને દશક, દશકના સ્થાને એકમ. તો અહીંયા નવી સંખ્યા માટે આપી નથી, બરાબર? તો બે અંકની સંખ્યાના એક એકમ હોવાનો, એક
10 વડે ગુણીએ છીએ, તો એકમ કોઈ પણ તમે x લઈ શકો, દશક પણ લઈ શકો, એકમ પણ લઈ શકો. તો અહીંયા એકમને x લીધો, કુલ સરવાળો 9 થાય, તો બે એકમની કિંમત એટલે ત્રીજી કિંમત તમે શોધી શકો છો. કેવી રીતે એ પણ મેં તમને બતાવ્યું. મૂળ સંખ્યા હવે શોધો. મૂળ સંખ્યા આપણે કેવી રીતે શોધીએ છીએ? હવે ધારો કે 45 છે, આપણે 40 વત્તા 5 કરીએ તો જ 45 થાય છે. તો મેં એ વસ્તુ આપણે શોધવાની છે. તો એકમ અને દશકનો સરવાળો કરો, મૂળ સંખ્યા તમને મળી. અને પછી તમારે આ વસ્તુ લખવાની છે, સંખ્યા એની હવે અંકોની અંદર નથી કરો, એકમના બદલે દશક, દશકના બદલે એકમ, તો તમને નવી સંખ્યા મળશે. એની નીચે તમારે નવી સંખ્યા આવે છે, કીધું છે મૂળ સંખ્યા કરતાં 27 વધારે, તો અહીંયા મેં 27 વધારે લીધી છે, બરાબર છે. વત્તા 13 બરાબર 81,
करता बना
ત્રણ ગુણાકારમાં છે બરાબર ને આ બધું જશે તો ભાગાકારમાં ત્રણ પંચા પંદર એટલે એક્સ ત્રણ પંચા પંદર એટલે એક્સ ની સંખ્યા થશે પાંચ પણ આ એક્સ કોના માટે છે તો કે સરોજ માટે તો કે સરોજની હાલની ઉંમર પાંચ વર્ષ છે બરાબર બંનેની હાલની ઉંમર પૂછી છે એટલે આપણે સરોજની તો શોધી પણ માતાની હાલની ઉંમર શોધવાની છે અહીંયા શોધો માતાની હાલની ઉંમર બરાબર છ એક્સ એક્સ ની સંખ્યા પાંચ છ પંચા ત્રીસ વર્ષ બરાબર લખવાનું અહીંયા માતાની હાલની ઉંમર ત્રીસ વર્ષ થશે બરાબર છે આપણે શું કર્યું પહેલા બંનેની હાલની ઉંમર ધારી પહેલા સરોજની ધારી પછી એના ઉપરથી આપણને જે હિંટ આપેલી હતી એમાં માતાની ધારી અને એના પછી પાંચ વર્ષ પછી લીધી જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ પ્રમાણે આપણે ગણતરી કરી એક્સની કિંમત મેળવી અને એ એક્સની કિંમત આપણે હાલની ઉંમરમાં મૂક્યા તો આપણને સરોજની અને માતાની હાલની ઉંમર આપણને મળી તો આ હતા એક્સરસાઇઝ 2.4 ના પાંચ દાખલા નેક્સ્ટ વિડીયોમાં આગળના દાખલા જોઈશું.